હવે આગળ વાત કરીએ તો દહેગામની દહેગામ નોટરી એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના નોટરી એસોસિએશન દ્વારા આજે એસોસિએશનના પ્રમુખ રાજેશભાઈ પટેલ અને સેક્રેટરી દિલીપભાઈ ઠાકર, પ્રતલભાઈ તથા અન્ય એસોસિએશનના હોદ્દેદારો ભેગા મળીને સરકારે જે ઓથેકમાં કરેલ સુધારા સામે તેનો વિરોધ નોંધાવીને જણાવ્યું છે કે સરકારે મનસ્વી રીતે કાયદાની જોગવાઈનો ભંગ કરીને સોગંદ ઉપર જુદી જુદી પ્રકારના 22 સોગંદનામા કરવાની વધારાની સત્તાઓ આપવામાં આવેલ છે. તેનો વિરોધ કરીને અમે એસોસિએશનના આ સર્વ હોદ્દેદારોને સખત શબ્દોમાં વિરોધ કરીને અમે અમારી રજૂઆતો સરકાર સુધી પહોંચે તેના માટે આજે દહેગામ મામલતદારને આવેદનપત્ર આપીને જણાવે છે કે ઓથ એક જ ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તેમાં સુધારો કરવાની પ્રક્રિયા લોકસભામાં તેમ રાજ્યસભામાં સુધારો કર્યા બાદ કરવામાં આવે તેના બદલે ગુજરાત સરકારે ફક્ત ઠરાવ કરીને તલાટીને આવી વિશાળ સત્તાઓ આપીને નોટરીઓ અને સમગ્ર વકીલ આલમને તેના વિરોધમાં અમે મામલતદારને આવેદનપત્ર આપીને અમારી રજૂઆતો કરીએ છીએ અને જો અમારી રજૂઆતો પ્રત્યે ધ્યાન આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આવેદનપત્ર આપી વકીલ આલમ ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે તેવી રજૂઆત કરી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.